શહેરમાં એસએજે દવે હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા માર્ચ મહિનામાં આવતી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાને લઈને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક શાળા તેમજ શારદા મંદિર હાઈસ્કૂલ, મોડલ સ્કૂલ, જેજી વિદ્યાલય, મડેશ્વર ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ તેમજ સર્વોદય હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ પંચાલ, શિક્ષણ નિરીક્ષક જિજ્ઞેશભાઈ એચ પટેલ, મોડલ સ્કૂલના જસવંતભાઈ પરમાર, શિક્ષણ નિરીક્ષક કેજે ડિંડોર તેમજ વિપુલભાઈ પાઠકે આગામી માર્ચ 2020માં યોજાનાર એસએસસી અને એચએસસીની પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી, પેપર કેવી રીતે લખવું તેમજ કોઈપણ પ્રકારના ડર વગર પરીક્ષાને ઉત્સવ સમજી તેની તૈયારી કરી શાળા ગુણ મેળવી ઉત્તીર્ણ થવું તેમજ વાંચવા માટે સમયપત્રક બનાવવા વિશે ઘણી બધી માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને તેમને મૂંઝવતા પ્રશ્નો પૂછી તેમના પ્રત્યુત્તર મેળવ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતી તમામ ખોટી માન્યતાઓ દૂર કરી પરીક્ષા એ જીવન નહીં પરંતુ જીવનનો માત્ર એક ભાગ છે તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમમાં 6 શાળાના ધોરણ 10 અને ધોરણ 12ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વિષય લેતા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આવનાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ પરીક્ષા લક્ષી જ્ઞાન મેળવ્યું હતું. બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે. ભૂતકાળમાં એવા અનુભવો રહ્યા છે કે પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ માનસિક તણાવનો ભોગ બનતા હોય છે અને આ તણાવ સહન ન કરી શકવાના કારણે ન ભરવાના પગલાં પણ ભરતા હોય છે અને કેટલાક વિદ્યાર્થીઓ હતાશાના લીધે સફળતા પણ મેળવી શકતા નથી. તો આ બધા કારણો ઉપસ્થિત ન થાય વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે, નાસીપાસ ન થાય, તણાવનો સામનો ન કરવો પડે, સમયનો સદુપયોગ કરી શકે અને ઝળહળતી સફળતા મેળવી શકે એના માટે માર્ગદર્શન આપવા અને કેવી રીતે પરીક્ષાના તણાવથી દૂર રહી શકાય અને કેવી રીતે સમયનો સદુપયોગ કરીને સારું પરિણામ લાવી શકાય એ બાબતે. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ.